શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગીઓ પણ વાત કરી, આપણે ભગવાનના ભક્તમાં સુરત ભાવ રાખવો. બોલીએ છે પણ રહેતું નથી. સુરત ભાવ રહે તો ભગવાનને વાલા અને બોલબાલા થાય. ખરેખર અંતરથી આપણે બધા બોલીએ છીએ, સુરત ભાવ રાખો, પ્રવચનો કરીએ, લેક્ચરો કરીએ, પણ એ અંતર તપાસવાની વાત છે. અંતર તપાસે તો ખબર પડે કે છે કે નહીં. આપણે ભગવાનના ભક્તમાં સુરત ભાવ રાખો, કોઈનો અવગુણ ન લેવો. લેવાય છે, ગમે એવું કરીએ, દ્રઢતા રાખી હોય, મારે અવગુણ નથી લેવો, પણ તોય લેવાય. કેમ કે આપણા દેહ ભાવ છે, દેહ ભાવ એ દેહ ઉપર જાય, અને આત્મા ભાવ હોય તો અવગુણ ના આવે. ખરેખર આત્મા ભાવ પણ ઉપર ઉપરથી નહીં, દેહને આત્મા નોખા એમ વિચારે ત્યારે કામ થાય. કોઈનો અવગુણ ન લ્યો, જાતે ભીડો વેઠો. આ સ્વયંસેવકો થયા છીએ આપણે શતાબ્દી સમજે, તો જાતે ભીડો બેઠો, કોઈને જરાક પણ ભીડો આપવો નહીં. આપણું ગોદડું જો બીજાને દઈએ તે સુરત ભાવ. ખરેખર ઠંડી હોય અને આપણે બાજુમાં હોય એને ગોદડું ના હોય તો પોતાને કાઢીને આપી દેવો એ સુરત ભાવ. પ્રેક્ટિકલ ઉદાહરણ કે આમ થશે ને આમ થશે, રોકડું એક જરાક વાતમાં કેટલું બધું લાભ થાય. પણ એ મોં છોડો એ તકલીફ છે કે હવે મોજ 5 કલાકનું છે, 5 કલાકની હોય છે, પણ લાભ કેટલો થાય છે. સુરત ભાવ ભગવાનને વાળા, ભગવાનના ભક્તને ઊનું પાણી આપી. આપણે ટાળે પાણી નાહી લેવું છે, ઘણાને છે એવું આવું બધું છે, પણ મોટે ભાગે તો આ વાતોમાં જ રહે છે. સ્વામીએ આવો સુરત ભાવ પ્રવર્તાવ્યો. યોગી આપણા શાસ્ત્રીમાંની વાત કરે છે, શાસ્ત્રીમાં જે એ પોતાની જ વાત છે, બધા સંતો એ સદગુરુ આપ્યા હોય એ પોતે વાત ના કરે, પોતાની વાત ના કરે, આપણે સમજી લ્યો. સંપ ત્યાં જંપ, એ તો આખી દુનિયાનું સૂત્ર, દુનિયા આખી દુનિયા, જ્યાં સંપ હોય ત્યાં જંપ હોય, અને ત્યાં કુસંગ હોય ત્યાં મારામારી તડાતડી ખેંચા ખેંચી બધું થાય. કોઈ સુખ ના આવે, પોતેના સુખ ના આવે ને બીજાને સુખ ના લેવા દે. એ કુસંગમાં એવું પાવર રહ્યો છે. પાવર શું?
બધું ખડું સુધું. હા, આવું ના જોઈએ. સંપ જ્યારે આખી દુનિયામાં જોઈએ તો જ્યાં સંપ હશે તે આગળ આવ્યા છે. અને કુસંપ મોટી મોટી કંપનીઓ બધી કહે, પણ જરાક કુસંપ પહેશે એટલે ખલાસ થઈ જાય. તો એ તો ઠીક છે, કંપની આપણા ભક્તોની વાત છે. ભક્તો અહીંયા કુસંપ ન જઈએ. સમ ત્યાં જમ ત્યાં બિરા ભગવાન બિરાજે. પંચ પંચ ત્યાં પરમેશ્વર નિવાસ કરે છે. પંચ હોય તો પરમેશ્વર જરૂર હાજર હોય. પંચ સમ પીને એકબીજાને માથું આપી દે એવું સંપ હોય તો ભગવાન બિરાજે છે. અને ભગવાન બિરાજે એટલે બધું કામ થાય. હરિભક્તોને અંદર અંદર બોલવા ચાલવાનું થાય. દેહ છે એટલે બોલવા ચાલવાનું થાય. કુટુંબ કબીલા બધું છે એ બોલવા ચાલવાનું થાય. પણ ખમવું, જતું કરવું, બીજો કોઈ બોલી ગયો હોય તો હોય આકાશનો ભાગ કરી મૂકવો. એ ટૂંકમાં આપણે જ્ઞાનવાન થવાનું છે. જ્ઞાનવાન એટલે જ્ઞાનવાન થાય તો આ કોઈ ક્લેશ કંકાશ રહે નહીં. શાંતિ શાંતિ શાંતિ. સુરત ભાવ રાખશો તો દિગ્વિજય થાય. તો આપણો જશ છે સુરત ભાવ રાખશો દિગ્વિજય. વિજય નહીં દિગ્વિજય. આખા ભાવમાં આપણા માટે દિગ્વિજય છે. દિગ્વિજય એટલે વિજયનો વિજય. એટલે આપણા પોતા માટે, બીજે તમને માને કે ના માને, પણ તમને પોતાને શાંતિ થાય. અને એ જ મુદ્દો છે. આખા વિશ્વને શાંતિ થાય પણ તમે અશાંત હોય તો સુખ દુઃખ. પણ તમને શાંતિ હોય ને આખા વિશ્વને જેવું જેમ થતું એમ થાય તો એ કામ છે સદાન સાંઈ મહારાજની.